ભરૂચ જિલ્લાના જંગાર ગામના સોયબ પટેલે 10 વેસ્ટ ઝોનમાં હરીફાઈમાં દ્વિતીય ક્રમાંક મેળવી નામ રોશન કર્યું. ભરૂચ જિલ્લાના જંગાર ગામના સામાન્ય પરિવારમાંથી આવતા સોયબ પટેલ અમદાવાદ ખાતે આયોજિત 10 વેસ્ટ ઝોન સ્પર્ધામાં 50 મીટરની સ્મોલ બોર ફ્રી રિફાઇલ પ્રોન ચેમ્પિયનશિપ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં 8 રાજ્યોમાંથી 700 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં સોયબ પટેલે 600માંથી 581 પોઈન્ટ પ્રાપ્ત કરી અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી. સોયબ પટેલ સાથે ZSTV ન્યૂઝ ચેનલના રિપોર્ટર યાકુબ પટેલ વિશે વાતચીત કરી તેઓના પ્રતિભાવ જણાવવાનો પ્રયાસ કર્યો હતો, જે દર્શક મિત્રો અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. અમદાવાદ ખાતે આયોજિત 10th વેસ્ટ ઝોન સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના જંગાર ગામના સોયબ પટેલે અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. તેઓએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી પોતાના સમાજનું, પરિવારનું, ગામનું તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે. ત્યારે આપણી સાથે આજે સોયબ પટેલ જોડાઈ રહ્યા છે. આપણે તેઓના પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કરીશું. સોયબ પટેલ, ZSTVમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રથમ તો ZSTV આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. આપે આ જે સિદ્ધિ હાંસલ કરી એ વિશે આપ કેવી લાગણી અનુભવો છો? સર્વપ્રથમ તો મેં આપ સૌનો શુભ આભારી છું, ZSTVનો, અને તમે મને જે કોંગ્રેચ્યુલેશન કર્યું તે બદલ થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. અત્યારે 10 વેસ્ટ ઝોન થઈ છે, એમાં મારો દ્વિતીય ક્રમ આવ્યો છે. 8 સ્ટેટમાંથી મારો સેકન્ડ રેન્ક આવ્યો છે અને 600માંથી મેં 581 સ્કોર કર્યો છે. તો તે બદલ હું મારા પરિવારને, મારા કોચને, BRC રાઇફલ ક્લબ બરોડા રાઇફલ ક્લબના દરેક મેમ્બરને, દીપક સરને અને મારા જે સાથી મિત્રો છે એમને ખૂબ 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 આભાર માનું છું એમનો. કારણ કે આજે જે હું પહોંચ્યો છું અને મને જે સિદ્ધિ હાંસલ થઈ છે તે એમનીથી જ થઈ છે, એટલે હું એમનો ફરીથી દિલથી આભાર માનું છું. અને મને ખૂબ ગર્વ થાય છે કે મેં મારા સમાજનું, ગુજરાતનું અને ભરૂચ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. સ્વાભાવિક છે કે આપ ખૂબ અનેરી સિદ્ધિ મેળવી ચૂક્યા છો. હવે દરેક પુત્રની પાછળ કંઈક માતા પિતાનો કંઈક ને કંઈક ભાગ રહ્યો છે, આના માટે પ્રેરણાદાયી કોને માનું છું? સર્વપ્રથમ તો હું મારા માતા પિતા, મારી ફેમિલી, મારી વાઇફ અને મારી છોકરી અને મારા જે બધા પરિવારજનો છે એમનો, ત્યાર પછી આવે છે મારા BRC ક્લબના દીપક સર, ત્યાર પછી મારા કોચ વિકાસ સર, અને ત્યાર પછી આવે છે મારા સાથી મિત્રો શૂટિંગના આરીફભાઈ બુટલેલ, જે રિનાઉન્ડ શૂટર છે એના 50 મીટર પ્રોનમાં. ત્યાર પછી આવે છે આસિફભાઈ જોલવાવાળા, જે ટ્રેપ શૂટર છે, જે ઘણા વર્ષોથી રિનોન શૂટર છે અને ઘણું સારું શૂટિંગ કરે છે. ત્યાર પછી આવે છે તોસિફભાઈ નેકી, જે તે પણ 50 મીટર પ્રોન શૂટિંગના મેમ્બર છે અને મારા સાથી મિત્ર છે. ત્યાર પછી આવે છે ઈશરભાઈ ગોડ, ત્યાર પછી આવે છે સુહેલભાઈ, ત્યાર પછી આવે છે મારા બચપનના મિત્ર મોહમ્મદ મંત્રી, અને બધા ઘણા બધા મિત્રો છે જેમણે મને આ અહીંયા સુધી પહોંચાડવાનો ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે. ખાસ કરીને, વિશેષ કરીને આજની જે યુવા પેઢી કે જે મોબાઈલમાં વધારે વ્યસ્ત થયે છે અને આજના જે હાઈટેક યુગમાં યુવા પેઢીને આપ શું સંદેશ આપશો? સર્વપ્રથમ તો મારો યુવા પેઢીને એક જ અનુમાન છે મારું કે ભાઈ, પહેલાં એજ્યુકેશનમાં ધ્યાન આપો. કારણ કે એજ્યુકેશન અત્યારે બહુ જરૂરી છે અને એજ્યુકેશન વગર કોઈ વસ્તુ મુમકિન નથી. મેં પણ આ સિદ્ધિ સુધી પહોંચ્યો છું, પણ મારી પાસે MBA તથા MCA માસ્ટર ડિગ્રી બેઉ છે અને ત્યાર પછી જ મેં આ સ્પોર્ટ કેટેગરીને ચોઈસમાં લીધી છે. પહેલાં સર્વપ્રથમ પ્રોત્સાહન આપવું જોઈએ આપણે શિક્ષણને, ત્યાર પછી આવે કેટેગરી આપણા મોટ શોખની, એટલે આપણે ક્રિકેટ લઈએ, શૂટિંગ લઈએ, એથ્લેટ લઈએ, કોઈ બી લઈએ સ્પોર્ટને, પણ સર્વપ્રથમ આપણે પ્રોત્સાહન આપવું જોઈએ એજ્યુકેશનને. અને મારી નવયુવાન પેઢીને એક જ અપીલ છે કે આજની નવયુવાન પેઢી સૌથી વધારે મોબાઈલમાં ટાઈમ વિતાવે છે, એ ઘણું ખોટું છે. કારણ કે અત્યારના યુગમાં
પોઝિટિવ કરતાં નેગેટિવ વ્યૂ વધારે આવે છે એમાં, અને જે અત્યારની યુવા પેઢી જે નેગેટિવ વ્યૂમાં જાય છે એ સૌથી વધારે મોબાઈલનું કારણ છે. એટલે મારી એક જ અપીલ છે તમામ મારા નવયુવાન મિત્રોને કે ભાઈ મહેરબાની કરી અને તમે મોબાઈલનો ઉપયોગ ઓછો કરો અને તમે શિક્ષણ પાછળ વધારે ધ્યાન આપો તો વધારે સારું રહેશે, જે તમને બી વધારે પ્રોત્સાહન રહેશે અને તમારા મા બાપને અને તમારા સમાજને પણ વધારે પ્રોત્સાહિત રહેશે. તો આ હતા જંગલ ગામના સોએબ પટેલ કે જેઓએ ટેન્થ વેસ્ટ ઝોન સ્પર્ધામાં જે અમદાવાદ ખાતે જેનું આયોજન થયું હતું તેમાં દ્વિતીય ક્રમ મેળવી અને પોતાના પરિવાર, સમાજ, ગામ તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે, અને સાથે સાથે આજની યુવા પેઢીને ખૂબ જ સુંદર સંદેશ આપ્યો છે કે આજના હાઈટેક યુગમાં વધુમાં વધુ સુશિક્ષિત બની પોતાના સમાજ, પરિવાર તથા રાષ્ટ્રના નિર્માણ કાર્યમાં સહભાગી બનવા તેઓએ ખૂબ જ સુંદર સંદેશ આપ્યો છે.